ચાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ચંદ્રયાન 3 માટે હાલ દુઃખદ ખબર સામે આવી રહી છે. ગઈકાલે ચંદ્રમાની ધરતી પર દક્ષિણ ધ્રુવ બાજુએ સફળતાપૂર્વક વર્કશોપ લેન્ડિંગ કર્યા બાદ હવે સૌની નજર પ્રજ્ઞાન ઓવર પર છે. બધી જ પરિસ્થિતિ સામાન્ય થયા બાદ તે ચંદ્રની ધરતી પર ચલાવવાનું શરૂ કરશે. ઉલ્લેખનીય એ છે કે મિત્રો કે વિક્રમ લેન્ડર અંદર મૂકવામાં આવેલું રોવર પ્રજ્ઞાન હવે બહાર આવી ગયું છે. ઓવર અને લેન્ડર તરફથી થઈ સરોના વૈજ્ઞાનિકોને માહિતી મળશે કે આવતા 14 દિવસ માટે રહેશે, કારણ કે ચંદ્રગ્રહણ આ સમયગાળા દરમિયાન પૂર્ણ પ્રકાશ પડશે. ત્યારે લેન્ડર અને ઓવરના આ 14 દિવસમાં સંપૂર્ણપણે સક્રિય રહેશે. ઇસરોના મુખ્યાલયના માહિતી મોકલશે. 14 દિવસ પછી ચંદ્ર પર રાત થશે અને એક જ દિવસની નહીં હોય પણ 14 દિવસની હશે. રાત પડતા જ ચંદ્ર પર અતિશય ઠંડી પડે છે. વિક્રમ અને પ્રજ્ઞાન માત્ર પ્રકાશમાં જ કામ કરી શકે છે. ત્યારે તેથી 14 દિવસ બાદ તેને નિષ્ક્રિય થઈ શકે જશે. ચંદ્રયાન 3 પૃથ્વી પર પાછું આવી જાય તેવું લાગતું નથી. એવું બની શકે છે કે વિક્રમને પ્રજ્ઞાન કામ કરી શકશે નહીં, પરંતુ તે ચંદ્ર પર જ રહેશે અને ચંદ્રના આ ભાગ પર આજ સુધીના કોઈ દેશનું અવકાશ લઈ શક્યું નથી. પહેલીવાર આ ભારતીય જ્ઞાન પહોંચ્યું છે. જ્યાં મિત્રો